नमस्ते, अत्यारे बनासकांठाना मखाणूमां छीए अने मखाणूना महाकाली मंदिरनी पासे एक सरस जग्या गामनी खुल्ली पड़ेली अने गामना सरपंच भाणाभाई छे, अशोकभाई छे, गामना तमाम आगेवानो एमने हतुं के अहीं सरस मजानुं एक नंदनवन आपणे ऊभुं करीए अने एमणे सफाई करी अने आ जग्या पर तार फेन्सिंगनी वाट गामना बधा ज लोको एमां फाळो कर्यो अने तार फेन्सिंग करीने आ जग्या अमने गया वर्षे आपी। एम गया वर्षे आपेली आ जग्यामां जे वृक्षो अमे वाव्या ए तमे बधा जोई शको छो के केवड़ा मोटा थया छे। कदाच अमे वावेला अशोकभाई अमे बहु बधी जग्याओ पर साइड वृक्षो कर्या छे गया वर्षे, पण आटलो सारो ग्रोथ એટલે વધવાની જે હાઈટમાં કહેવાય એ બીજે ક્યાંય નથી થયું એમ, તેની પાછળ કઈ કારણ છે કે આ મખાણોની ભૂમિ કઈક જુદી છે? અમે શું છે, આ જમી જમી જગ્યા બેન પહેલાથી જ બાવળો વાળી હતી, કાંટાળી હતી, ખાતરની જે ખાતર કહેવાય એ પાયાનું ખાતર આ વૃક્ષોને પૂરતું મળી રહ્યું અને જમી ફળદ્રુપ હતી, એના કારણે એમ ઝાડખાઓનો વિકાસ જલ્દી થઈ શક્યો। બરાબર છે, અને સૌથી અગત્યનું જે અમે કહીએ છીએ કે વૃક્ષ ઉછેર અભિયાન જે છે એમાં અમે પગારદાર માણસ એક રાખતા હોઈએ છીએ, કેમ કે વૃક્ષ ખાલી વાવી દેવું એનાથી જાતે વૃક્ષ ઉછરતું નથી, એ બાળક જેવું જ હોય છે એવું અમે બહુ દ્રઢપણે કહેતા હોઈએ છીએ। અહીંયા વૃક્ષ ઉછેરવાનું જે કામ કરે છે વૃક્ષ મિત્ર એમને કહીએ છીએ અમે, જે મિત્ર ભાવે વૃક્ષને પ્રેમ કરે ને એને ઉછેરવામાં પૂરું એના એમના બાળકનું જતન કરતા હોય એવી રીતે ઉછેરે। અમારા મોહનભાઈ છે અને મોહનભાઈની સાથે એમનો દીકરો છે અમરસ, એને એમના પત્નીએ ત્રણેય જણા આ આ નંદનવન જે છે એમાં સતત લાગ્યા રહે છે, લગભગ 3000 જેટલા વૃક્ષો વાવ્યા તા મોહનભાઈ, કેટલા ટક્યા? સરસ મજાના જે વૃક્ષો થયા છે જામફળ, મેં કીધું ને ફ્રૂટ થયા છે તો આ જામફળ જોઈ શકાય છે, આમ તો લાલચ પણ થઈ જાય તોડવા માટેની, પણ મેં કીધું એ પ્રમાણે આ પક્ષીઓ માટે છે। આ કાર્યમાં ગામ લોકોએ સપોર્ટ કર્યો અને સંસ્થાને આ કામ કરવા માટે વાસી ફાઉન્ડેશન છે મુંબઈથી, એમણે સપોર્ટ કર્યો। એક પણ વખત એ લોકો જોવા આવ્યા નથી કે અમે શું કર્યું છે, પણ મને એવું છે કે આવીને જોશે તો ખૂબ રાજી થશે। વાસી ફાઉન્ડેશન અને ગામજનોનો આભાર છે કે એમણે આ કાર્ય કરવા માટેની અમને તક આપી એમ। એટલે હજી વર્ષનાય નથી થયા, લગભગ 9-10 મહિના જેવું થયું હશે આજ નંદનવન ઊભું કરી, અને 10 જ મહિનામાં એના ફ્રૂટ્સ આવવા માંડ્યા, પક્ષીઓને ગમે એવી સરસ મજાની જગ્યા ઊભી થઈ ગઈ છે। ગામનો સૌથી મોટો રોલ, મોહનભાઈનો રોલ, એ બધાએ મળીને આ પ્રયત્ન કર્યો। વૃક્ષ મિત્રો પણ આ જગ્યાની મુલાકાત લે અને અન્ય ગામોના લોકો પણ આ જગ્યાની મુલાકાત લે તો એના આ ગામ ઉપરથી પ્રેરણા લઈ અને સૌ સૌના ગામમાં જો આ રીતે કામ કરે તો બનાસકાંઠા જિલ્લાને હરિયાળો થતા વાર નહીં લાગે। પીપળો મને આમ એવું હતું કે એને વધતા બહુ વાર લાગે, પણ અહીંયા અમે જે પીપળા જોયા એ 2 માથોડા, એટલે મારી હાઇટ છે એના કરતાં પણ એક હજી વધારે હાઇટ, એટલે 2 માથોડા વધી ગયેલા પીપળા અહીંયા આપણે જોયા, અને બધા જ ઝાડરાયણ જે છે જે સૌથી સ્લો વધતું વૃક્ષ છે, પણ અહીંયા બહુ જ બધી વેરાયટી વાવવાની કોશિશ, બીલી છે, કાશી છે, જામફળ છે, જાંબુ છે, લીમડા છે, ઉમરો છે, એવા અલગ અલગ ઘણા બધા પ્રકારના વૃક્ષો અહીંયા વાવ્યા છે, અને પ્રયત્ન એ કર્યો છે કે કુદરતને ગમે આ ધરતીમાંનો શણગાર આ જગ્યા ઉપર, મને આ છે એક વર્ષ પહેલાં અમે આવ્યા ત્યારે બહુ ગમે એવી નહોતી એમ, બરાબર ને, અને એવું છે કે આજે આ શણગાર ધરતીમાંને આપણે આટલા સરસ વૃક્ષો થકી આપી રહ્યા છે, અને મને એમ છે કે ધરતીમાં રાજી થશે, સરસ વરસાદ વરસાવશે અને બનાસકાંઠાને હર્યું ભર્યું પાણીદાર અને સાથે સાથે વૃક્ષોવાળું હર્યું ભર્યું બનાવશે, બધા શીખે એવી અપેક્ષા રાખીએ છીએ। થેન્ક યુ।